નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ડિજિટલ શાળા. દોસ્તો, તમે જે વાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 2024 ધોરણ 10 હોય કે ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ, તમે રાહ જોઈ રહ્યા છો. તેની એક લેટેસ્ટ અપડેટ વિશે વાત કરવાના છીએ. બધા જ જાણો છો કે ચૂંટણીના કારણે આપણું રિઝલ્ટ છે એ સ્થગિત થયું છે અને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના કારણે જ લેટ થઈ રહ્યું છે. તો એના રિલેટેડ એક સૌથી મહત્વની, સૌથી મોટી અપડેટ આપણને મળી છે, તો એના વિશે વાત કરવાના છીએ. તમને ખ્યાલ આવી જશે આના પરથી કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે. તો ગુજરાતના એક સિનિયર જર્નાલિસ્ટ છે જે એજ્યુકેશન સેક્ટરને કવર કરે છે, દીપક રાજાણી, તમને ટ્વીટ કરીને એક માહિતી આપી છે અને તેઓ જે પણ માહિતી આપતા હોય છે તે ઓલમોસ્ટ સાચી જ હોય છે, કારણ કે તે એજ્યુકેશન સેક્ટરના એમના સૂત્રો દ્વારા એમને માહિતી મળતી હોય અને એ ટ્વીટ કરતા હોય છે. એમની ઘણી બધી માહિતીઓ આપણે જોઈએ તો ઘણી બધી એમની ભરતીઓ વિશે હોય કે કોઈ પણ માહિતી હોય તે ઓલમોસ્ટ સાચી પડતી હોય છે. તમને ટ્વીટમાં શું જણાવ્યું છે તમે એ જોઈ શકો છો કે ટ્વીટમાં માહિતી આપેલી છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની તૈયારીની અંદર જે ગુજરાત બોર્ડ છે એ લાગેલું છે અને મતદાન બાદ ગમે ત્યારે વારાફરતી આ પરિણામ છે એ જાહેર કરવામાં આવશે, જેમાં સૌ પ્રથમ છે એ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ સામાન્ય પ્રવાહ અને લાસ્ટમાં ધોરણ 10નું જે પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. તો જે 20 મે છે, 20 મે પહેલા અમનું કહેવાનું એમ થાય છે કે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. 7 મહિના રોજ આપણા ગુજરાતની અંદર ઇલેક્શન છે, તો 7 મહિના ઇલેક્શન કમ્પ્લીટ થાય છે તો એના પછીના સમયગાળાની અંદર 10 તારીખ આસપાસ આપણું જે સામાન્ય 10 તારીખ આસપાસ આપણું જે વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે, વિજ્ઞાન પ્રવાહનું એ જાહેર થઈ જશે અને 15 તારીખ સુધીમાં જે ધારીને ચાલી શકીએ છીએ કે જનરલ પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ પણ જાહેર થઈ જશે. અને એના પછી વાત રહી ધોરણ 10ની, તો આપણા પાસ્ટ વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે ધોરણ 10નું પરિણામ છે 25 તારીખ આસપાસ આવી જશે. તો 20 આ ટ્વીટમાં પણ માહિતી આપેલી છે 20 તારીખની, તો 25 તારીખ સુધીમાં આપણું ધોરણ 10નું પરિણામ છે એ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. એના પછી હવે માહિતી તમારા માટે એક અગત્યની કે તમે અમારી વોટ્સએપ ચેનલને જોઈન ના કરી હોય તો એના પર તમને દરેક અપડેટ મળશે, રિઝલ્ટના દિવસે રિઝલ્ટ પણ તમે ત્યાંથી જોઈ શકશો. તો એના વિશે આપણી વોટ્સએપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો અચૂક જોઈન કરી લેજો. અને હવે તમારું રિઝલ્ટ આવી જાય એટલે પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા એડમિશન માટે, તો એના વિશેનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, એને પણ અચૂકથી જોઈ લેજો. અને ધોરણ 10ની અંદર તમે પરીક્ષા આપી હોય તો હવે ધોરણ 10 પછી શું કરવું, તો એના વિશેનો પણ વિડીયો છે, કરિયર ગાઈડન્સ એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી શું, એનો પણ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આઈટીઆઈ, ડિપ્લોમા વગેરે જેવા કોર્સિસ વિશેનો પણ વિડીયો છે, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાંથી જઈને ચેકઆઉટ કરજો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા દોસ્તોને શેર કરજો જે પણ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. અને આવા અવનવા વિડીયો તમને ડિજિટલ શાળા ઉપર મળતા રહેશે, માટે ડિજિટલ શાળા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળે નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.